પાલ અડાજણ ખાતે આવેલી ગૂગલ પે કંપનીની ઓફિસમાં ફિલ્ડ વર્કર તરીકે કામ કરતા કર્મચારીઓને ગયા માર્ચ મહિનાથી પગાર આપવામાં આવ્યો ન હતો. આ બાબતે કર્મચારીઓ તેમજ તેમને સહકાર આપવા આજે ઓલ ઇન્ડિયા સીએનજી મહાસંગઠન ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાલ અડાજણ ખાતેની ગૂગલ પે ઓફિસમાં ખૂબ જ પ્રમાણિક અને ખંતથી કામ કરતા કર્મચારીઓને ગત ફેબ્રુઆરી માસમાં પગારમાં 50% કાપ મૂકી અડધો પગાર ચૂકવ્યો હતો અને ત્યારબાદ માર્ચ મહિનાથી આજ દિન સુધી પગાર આપ્યો ન હતો. આ કપરા કાળમાં પીએમ નરેન્દ્ર મોદી કોઈ પણ કામદારનો પગાર નહીં કાપવા તેમજ નોકરીમાંથી છૂટા નહીં કરવાની સૂચના આપી છે. છતાં પણ કંપનીએ પોતાની મનની મરજી ચલાવી કામદારોને પગાર આપ્યો ન હતો. આ બાબતે આખરે કર્મચારીએ રજૂઆત કરતા તેમને નોકરીમાંથી હાંકી કાઢ્યા હતા. આખરે આ કર્મચારીઓ ન્યાય મેળવવા કલેક્ટર પાસે રાવ નાખી છે. તેમની લાચારી અને હાલાકી સમજી તેમને ન્યાય આપવા ઓલ ઇન્ડિયા સીએનજી મહાસંગઠન ટ્રસ્ટના સુરતના હોદ્દેદારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ બાબતની વધુ વિગત કર્મચારી સાથે અને ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ સરોજબેન નાય પાસેથી એબી ન્યૂઝ ચેનલે વધુ વિગત જાણી હતી. સર, મેરા નામ સાવન પાંડે હૈ. મેં ગૂગલ પે કે લિયે કામ કરતા હું. ગૂગલ પે મેં હમ જબ સે જોઇન્ટ હુએ હૈ તબ સે હમારી સેલેરી બરાબર આતી નહીં હૈ. જો ભી સેલેરી આતી હૈ કટ કે આતી હૈ. જબ ભી હમ સવાલ પૂછતે હૈ કિસ ચીઝ કે લિયે કાટી ગઈ હૈ તો યે કહેતે હૈ કે હમારે લાસ્ટ મોમેન્ટ પે હમને જો ભી ચેન્જીસ કિયા હૈ લાસ્ટ મોમેન્ટ પે ઉપર સે ચેન્જ હુઆ હૈ. હમે કોઈ રિપ્લાય ઢંગ સે દિયા નહીં જાતા હૈ. અભી લોકડાઉન કે ટાઈમ પે ભી હમે સેલેરી નહીં દિયા ગયા. फेक ऑन बोर्डिंग का चार्जेस जो है गलत काट करके दिया के करके दिया गया हुआ है हमें. और हम कभी भी किसी से भी पूछे तो हर एक का जवाब अलग है. हमारे एएसएम मिस्टर सोएब पटेल सोएब सर का हमारा जवाब अलग रहता है. उनके ऊपर जो रहते हैं सिटी मैनेजर राजपाल दंगली जी का जवाब अलग है. उनके ऊपर जो एचओ है विशाल खन्ना जी उनका जवाब अलग है. हम जब कॉल करते हैं अपने अंकित पटेल जी को तो उनका जवाब कुछ अलग आता है. कंपनी में कोई कोऑर्डिनेशन है ही नहीं. हम जब भी कुछ सवाल पूछते हैं सब एक दूसरे पर डाल देते हैं और कोई हमें प्रॉपर जवाब नहीं दे रहा है. हम हमारे सैलरी के लिए और जो हमारा कट हुआ है सैलरी और प्लस जो गलत पेनाल्टी लगा है उसके लिए हम ऑफिस गए थे बट हमें कोई प्रॉपर जवाब नहीं दिया जा रहा है. कल हम ऑफिस पे गए तो हमें पता चला कि हमें जॉब से निकाल दिया गया है. कोई प्रॉपर जवाब ना ही तो कोई मेल पे कोई कुछ बता रहा है हमें. हमें सिर्फ यही कहा जा रहा है कि आप दूसरी नौकरी ढूंढ लीजिए. हम यहाँ पर यह रजवात लेके आए हुए हैं कि हमें जो भी चाहिए हमें हमारा हक का पैसा चाहिए. जो लॉकडाउन में सैलरी हमारी कटी हुई है गलत तरीके से जो गलत पेनाल्टी हमारे से काटी गई हुई है वो सब हमें चाहिए. फेब्रुवरी से हमारा पगार कट के आ रहा है और जब से हमने जॉब ज्वाइन किया है तब से हमारा फेक ऑन बोर्डिंग का गलत चार्जेस काटा जा रहा है. अलग अलग है. पहले 500 रुपया था फिर 200-100 रुपये से अलग अलग चार्जेस काटे जाते हैं. सूरत में अगर हम देखने जाए तो कम से कम 160 लोग है. मारो नाम सरोज रजनीकांत नाई है. हूँ ऑल इंडिया सैन समाज नी प्रेसिडेंट छू गुजरात नी. अने आजे जे गूगल प्ले में जे एकाउंट छोकराओ खोला काम करे छे एने सैलरी तो आपी ज नथी. आजे एक शरम जेवी बाबत छे के गूगल जेवी मोटी कंपनी अने आजे आवी महामारी में आ लोकोने बेरोजगार तो करी दीधेला छे पण ए लोकोनो जे शिक्षित छे ए लोका शिक्षित होवा छतां ए लोकोने नौकरी लागेला छे अने लॉकडाउन दरमियान बी ए लोकोने सैलरी आपी नथी. अने जान्युआरी फेब्रुआरी ने मार्च में जयरे लॉकडाउन होतुं ज नहीं भारत में इंडिया में તો બી એ લોકોને પગાર આપવામાં આવ્યો નથી ને એમ કે કંપની લોસમાં જાય છે. ગૂગલ જેવી જો કંપની લોસમાં જતી હોય તો પછી એક શરમ જેવી બાબત છે ગૂગલ માટે. અને ગૂગલ ઇન્ટરનેશનલ કંપની જે ફિલ્ડ વર્કના જે છોકરાઓ છે એ લોકોને જ પગાર નથી આપતી અને જે ઓફિશિયલ છે તે લોકોને આપે. આટલી મોટી કંપની ગૂગલ જેવી કંપનીમાં કોઈ જવાબદાર વ્યક્તિ નહીં હોય એવું જ અમને લાગી રહેલું છે. એવું લાગી રહ્યું છે કે જ્યારે ઓફિશિયલ વર્કના પગાર જો સમયસર થતા હોય અને ફિલ્ડ વર્કમાં જે બાળકો કામ કરી રહેલા છે એ લોકોના પગારને એ લોકોના શિક્ષણ સાથે ચેડા થઈ રહેલા છે. કંપની કરી રહેલી છે. સુરતના 150 બાળકો છે એ લોકોને. અને એવા તો કેટલા લોકો હશે કે જો અધવચ્ચે પગાર નહીં મળવાથી કામ છોડીને ચાલ્યા ગયા હશે. આ બાળકો એક તો મારો છોકરો જ છે. મારો દીકરો બી ગૂગલમાં કામ કરતો હતો પણ અમારું ઘર છે ને એની પર જ નિર્ભર છે. અને આજે અમને જ પગાર નથી મળ્યો અને આવી મહામારીમાં અમે અમારું ફેમિલીનું ગુજરાન કેવી રીતે ચલાવીએ છીએ એ અમને જ ખબર છે.